ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતની અંદર શરૂ થઈ છે અને અત્યારે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીથી આ યાત્રાની થોડીવાર પહેલા શરૂઆત થઈ યાત્રા આગળ વધી રહી છે આજે ચાર જિલ્લાની અંદર યાત્રા ફરવાની છે છોટા ઉદેપુર ભરૂચ નર્મદા અને સુરત છેલ્લે સુરત જશે સૌથી મહત્વપૂર્ણ બાબત કે આદિવાસી વિસ્તાર છે ભરૂચ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા છે તે પણ આજે નેત્રંગની અંદર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ભારત જોડો યાત્રામાં જોડાશે મહત્વપૂર્ણ બાબત કે ગઈકાલે પ્રભાબેન તાવિયાળ રાહુલ ગાંધીની ખુલ્લી જીપની અંદર જોવા મળ્યા હતા અને આજે સુખરામભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લો છે લોકસભાની છોટાઉદેપુર બેઠક પણ છે અને આ બેઠક ઉપર સુખરામભાઈ રાઠવા ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા સામે આવી રહી છે એ શક્યતાના ભાગરૂપે જ કદાચ સુખરામભાઈ રાઠવા આજે રાહુલ ગાંધીની આ ખુલ્લી જીપમાં જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધી આજે ખેડૂતો સાથે સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો સાથે બેઠક કરવાના છે કેટલાક એક્ટિવિસ્ટ સાથે પણ કુલ સિત્તેર જેટલા લોકો સાથે રાહુલ ગાંધી બેઠક કરવાના છે બપોરે જ્યારે યાત્રાનો વિરામ હશે ત્યારે આ બેઠક થવાની છે બે જેટલી કોર્નર મીટિંગ યોજાવાની છે જેની અંદર રાહુલ ગાંધી લોકો સાથે સંવાદ કરશે આ રીતના આજે આજની આ યાત્રાનો રૂટ છે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મારા સહયોગી સંજય જાધવ શક્ય એટલા દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અત્યારે અમે જે મીડિયાવાન છે આ યાત્રા માટે યાત્રાની આગળ રાહુલ ગાંધીની જીપની આગળ જે મીડિયાવાન ચાલતી હોય છે એ મીડિયાવાનની અંદર છીએ અને શક્ય એટલા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ લોકસભાની ચૂંટણી આવી રહી છે પહેલી યાદી કોંગ્રેસે ઓગણચાલીસ ઉમેદવારોની જાહેર કરી છે જેની અંદર ગુજરાતના એક પણ ઉમેદવારને જાહેરાત નથી થઈ હવે શક્યતા એ છે કે બીજી યાદી જે જાહેર થાય તેની અંદર ગુજરાતના આગેવાનો હોઈ શકે છે મહત્વપૂર્ણ બાબત મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આજે છોટાઉદેપુર જિલ્લામાં રાહુલ ગાંધીની જીપમાં સુખરામભાઈ રાઠવા જોવા મળી રહ્યા છે ત્યારે એ ઉમેદવાર હોય ચૂંટણી લડે તેવી પૂરેપૂરી શક્યતા પણ સામે આવી છે જી 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 આભાર હિરેન આમ જોડાઈ ને વિગતો આપી તે માટે તો આજે રાહુલ ગાંધીની ન્યાયયાત્રાનો ત્રીજો દિવસ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા છે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આ સાથે જે પ્રમાણે અમારી પાસે જાણકારી છે ભરૂચથી આપના ઉમેદવાર ચૈતર વસાવા પણ આ ન્યાયયાત્રામાં જોડાવાના છે નેત્રંગથી કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા ન્યાયયાત્રામાં સામેલ થવાના છે ભરૂચ ઝંખવાઓમાં રાહુલ ગાંધી કોર્નર મીટિંગનું આયોજન કરશે હરસિદ્ધિ માતાજીના મંદિરે રાહુલ ગાંધી દર્શન કરી શકે છે